हेलो विद्यार्थी मित्रों, आज आप रासायणिक गतिकी ने आधारित के दाखला गणीश। तो शुरुआत करिए, लास्ट लेक्चर न्यूमेरिकल्स लेक्चर में अपने 4.8 सुधी उदाहरण जी गया। तो उदाहरण 4.9 पर आप शुरुआत करिए। तो उदाहरण 4.9 सुधी प्रक्रिया वेग अचरा 500 केल्विन तापमाने और 700 केल्विन तापमाने अनुक्रमे 0.02 सेकंड इनवर्स और 0.07 सेकंड इनवर्स छे। तो आपने सक्रियकरण ऊर्जा और आवृत्ति अवयव शोधवानो कीधो छे। तो शुरुआत करिए, तो सेकंड इनवर्स प्रक्रिया वेगनो अचळांक, सेकंड इनवर्स होय तो ते प्रथम क्रमनी प्रक्रिया छे तेम कही शकाय। क्या फॉर्म्यूला पर सामान्य सूत्र शू हतुं के ना एकम અહીં આપણને પ્રક્રિયાનો એકમ આપેલો નથી, પ્રક્રિયા ક્રમ આપેલો નથી, તો આપણે આ ફોર્મ્યુલાથી ફાઇન્ડ કરી શકીશું 1 - n × સેકન્ડ ઇન્વર્સ। તો અહીં સેકન્ડ ઇન્વર્સ છે એટલે કે આ પદ શૂન્ય છે। આ પદ શૂન્ય ક્યારે હોય? જ્યારે કોઈની પણ ઘાતાંક શૂન્ય હોય, એટલે કે x = 0 = 1 કહેવાય। तो અહીં પણ 1 - n = 0 થશે, તો આખું પદ શું થઈ જશે? 1 થઈ જશે, એટલે 1 - n = 0। તો આના પરથી n શું આવશે? n = 1, એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાની વાત આપણે કરવાની છે। તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એક્ટિવેશન એનર્જી એટલે કે સક્રિયકરણ ઊર્જા જે હોય છે એના સંદર્ભમાં આપણે સૂત્ર તારવ્યું હતું તેની આપણે યાદ કરીશું અને પછી આપણે કેલ્ક્યુલેશન કરીશું। પહેલા શું આપેલ છે તે આપણે લખી લઈએ। T1 તાપમાન આપેલું છે 500 કેલ્વિન, T2 તાપમાન 700 કેલ્વિન, K1 એટલે કે T1 તાપમાને વેગ અચળાંક કેટલો છે? 0.02 સેકન્ડ ઇન્વર્સ, અને T2 તાપમાને કેટલો છે? 0.07 સેકન્ડ ઇન્વર્સ, અને એક્ટિવેશન એનર્જી એટલે કે સક્રિયકરણ ઊર્જા આપણને શોધવાની દીધી છે અને આવૃત્તિ અવયવ અને પ્રક્રિયાનો ક્રમ આપણે ગણ્યો કે n = 1 છે। તો સમીકરણ શોધું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એક્ટિવેશન એનર્જીની સંદર્ભમાં, તો તે સમીકરણ યાદ કરો, તે સમીકરણ હતું log K2 by K1 is equal to minus EA 2.303 R into 1 minus T2 minus 1 minus T2। આ માઇનસ ને આપણે અહીંયા અંદર પણ લઈ શકીએ છીએ, કંઈ પણ રીતે તમે ફોર્મ્યુલા લખી શકો છો। R ની વેલ્યુ શું છે? વાયુ અચળાંકની વેલ્યુ 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન, વાયુ અચળાંકની વેલ્યુ। તો હવે આમાં આપણે જે પદો આપેલા છે તે મૂકી દઈશું, તો આપણને K2 આપેલો છે, K1 આપેલો છે, R ની વેલ્યુ છે, T1 છે, T2 છે, T1 છે, તેના પરથી આપણને શું મળી જશે? એક્ટિવેશન એનર્જી। તો એક્ટિવેશન એનર્જીને આપણે સૂત્ર કરતા બનાવીએ સક્રિયકરણ ઊર્જા। હવે આ પદને છેદમાં લઈ, આ માઇનસ અંદર લઈ લઈએ તો T1 વાળું પદ પહેલા આવી જશે અને T2 વાળું પદ પછી આવી જશે। આખું પદ છેદમાં લેવા ઇન્ટુ લોગ K2 / K1। હવે આમાં આપણે મૂલ્ય મૂકો 2.303 8.314। હવે આનું સાદુરૂપ આપીને આપણે સમીકરણ, તો T2 અહીંયા જશે, T2
माइनस टी वन छेद में टी टू इंटू टी वन इंटू लॉग। आपणे बीजा हवे आगळना पदमां आपणे फरीथी वेल्यू मूकीशुं के टू बाय के वन, तो आमां बधे टी टू टी वन के टू बाय के वन नी आपणे वेल्यू मूकी। एक्टिवेशन एनर्जी इज इक्वल टू 2.303, आर नी वैल्यू थी 8.314, टी टू पहला तो 700 माइनस 500 छेद में 700 इनटू 500 लॉग, के टू पहला तो 0.07 અને કેવન કેટલા છે 0.0। આનું મૂલ્ય આપણે ગણી લઈએ તો આપણે એક્ટિવેશન એનર્જી મળી જશે। આનો એકમ શું હતો? જૂલ પર મોલ, જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન। આખાનો એકમ શું થશે? આપણને કેલ્વિન માંથી કેલ્વિન ગયા તો કેલ્વિન જ વધશે અને છેદમાં કેલ્વિનનો સ્ક્વેર એટલે કે 1/કેલ્વિન આનો આન્સર આવશે, એટલે કે કેલ્વિન છેદમાં આ લગ્નો કેલ્વિનનો સ્ક્વેર થશે, અહીં ગુણાકાર છે અને અહીં બાદબાકી છે ઇન્ટુ, આમાં તો કેન્સલ આઉટ થઈ જશે સેકન્ડ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ, એટલે કે લોગનો એકમ નહીં હોય, તો આ જે એકમ મળશે તે જ આપણો સક્રિયકરણ ઊર્જાનો એકમ હશે। તો કે સ્ક્વેર માંથી એક કે જતો રહ, છેદનો છેદ અંશમાં જાય, તેના પરથી જૂલ ઇન્ટુ કેલ્વિન ને છેદમાં શું છે મોલ ઇન્ટુ કેલ્વિન, તો એક્ટિવેશન એનર્જીનો એકમ શું થયો? જૂલ પર મોલ, એ કે કેન્સલ, તો એક્ટિવેશન એનર્જીનો એકમ થશે જૂલ પર મોલ, એટલે કે પર મોલ કેટલી ઊર્જા વપરાય છે સક્રિયકરણ ઊર્જા તે। આનું સાદુરૂપ આપી દઈએ, આપણે આનું સાદુરૂપ પહેલા આપી દઈએ 314 છેદનો છેદ અંશમાં જશે કે 500 × 700 અને 700 થી 500 જાય તો 200 બરાબર, અને આ છેદનો છેદ અંશમાં જશે અને લોગ 0.07 ઇન્ટુ 0.0 તો હવે આનો સારું ઉપાય છે જૂલ પર મોલ, તો આ થઈ ગઈ સક્રિયકરણ ઊર્જાની વાત। બીજું શું પૂછ્યું છે? આવૃત્તિ અવયવ, તો આના પરથી હવે આપણે આવૃત્તિ અવયવની ચર્ચા કરીશું। તેથી કઈ રીતે? તો આ આરેનિયસનું સમીકરણ આપણે ધ્યાનમાં લેવું પડશે। આરેનિયસના સમીકરણ શું હતું? કે ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ઈ રેસ ટુ પાવર માઇનસ ઈ એ બાય આર ટી, કે ઇઝ ઇક્વલ ટુ એ
डीए बाय आर टी। तो हवे के नी वेल्यू कई लेवी, डीए वेल्यू आपणे तो जे तापमान लईए तेना संदर्भमां आपणे वेल्यू लई लेवानी। तो आना परथी ए नो एकम शुं थशे, ए ने सूत्र करता बनावीए तो ए इज इक्वल टू आ छेदमां जशे माइनस डीए बाय आर टी। આખું પદ ઉપર જઈએ તો આ માઇનસ જે હશે તે પ્લસ થઈ જશે, એટલે કે કે ઇન્ટુ ઇ રેઝ ટુ પાવર પ્લસ એ બાય આર ટી। એક્ટિવેશન એનર્જીની વેલ્યુ આપણાને મળી છે તે મૂકશું, અને પહેલું આપણે વાત ટી વન વિશે વાત કરી લઈએ તો કે વન અને ટી વન લઈ લઈએ, તે માટે આપણે આવું તે સેમ જ આવશે આન્સર। तो वैल्यू मूको के वन की वैल्यू 0.02 सेकंड इन मिनट्स बराबर, ई की वैल्यू प्लस ए 18.35 डिवाइड बाय आर की वेल्यू 8.314 अने टी वन आपणे केटला लीधा छे 500 केल्विन। जीरो टू तो आनो आपणे वेल्यू गणी लईशुं। एक्साम में तुमने आने साधु तुमने मूल्य आपेलु जैसे आंसर शू आवशे 1.60 आवशे। तो एनी वेल्यू लेगी। हवे आपणे 4.10 नुं उदाहरण विशे वात करीशुं। તો પ્રક્રિયા આપેલ છે ઇથાઇલ આયોડાઇડની, ઇથીન C2H4 અને HI બને છે, પ્રક્રિયાનો ક્રમ n = 1 આપણને આપેલ છે, એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। હવે આપણને તાપમાન આપેલું છે T = 600 કેલ્વિન, K નું મૂલ્ય 1.6×10⁻⁵ સેકન્ડ ઇન્ડિયન। તો હવે એક્ટિવેશન એનર્જી સક્રિયકરણ ઊર્જાની વેલ્યુ આપી છે 209 કિલો જૂલ, તો કિલોને હટાવતા શું મૂકીએ 10⁻³ મૂકી શકાય જૂલમાં ફેરવવા માટે જૂલ પર મોલ। હવે 700 કેલ્વિન તાપમાને કેનું મૂલ્ય કેટલું થશે તે આપણને પૂછ્યું છે, તો આને આપણે T1 ને A1 ધારી લઈએ, તો T2 આપણાને શું આપી છે 700 કેલ્વિન અને A2 ની વેલ્યુ પૂછી છે। તો આના માટે પણ લાસ્ટ ઉદાહરણમાં આપણે જે જોયો છે ફોર્મ્યુલા તે જ યુઝ કરીશું અને તેના પરથી વેલ્યુ કાઢીશું।
तो फॉर्म्यूला शू हतो लॉग ए टू बाय के वन इज इक्वल टू पी ए बाय आर 2.303 आर लॉग सॉरी लॉग नहीं आवे 1 माइनस टी वन माइनस टी टू तो आम वेल्यू मूकी दईस अने लॉग के टू बाय के वन ने अपने माइनस वाला फॉर्म में एटले के लॉग ए बाय बी होय तेने आपणे शुं लखी शकीए लॉग ए माइनस लॉग बी लखी शकीए ते ज आपणे अहीं लखीशुं लॉग ए माइनस लॉग ए इज इक्वल टू पी ए आर ई टू मल्टीप्लाय करशे अहीं अने ई वन अहीं माइनस आवशे लखशे अने छेदमां ई वन इंटू टी एम गणी लॉग के टू इज इक्वल टू लॉग के वन प्लस तो वैल्यू આપણે અહીં લોગ કે વન અને એક્ટિવેશન એનર્જી આર ને બધાની વેલ્યુ હવે આપણે મૂકી દઈશું લોગ કે ટુ ઇઝ ઇક્વલ ટુ લોગ 1.6 ટેન રેસ ટુ માઇનસ 5 પ્લસ સક્રિયકરણ ઊર્જા કેટલી છે 209 ટેન રેસ ટુ 3 ડિવાઈડ બાય 2.303 8.314 અને મલ્ટિપ્લિકેશનમાં ટી ટુ કેટલા આપ્યા છે 700 કેલ્વિન માઇનસ ટી વન 600 કેલ્વિન છેદમાં 700 ઇન્ટુ 600 તો આનું આપણે મૂલ્ય ગણીશું તો આપણને આન્સર મળી જશે આને આપણે મલ્ટિપ્લિકેશનમાં લોગ હોય એટલે કે લોગ એ બી હોય તો આપણે શું લખી શકીએ છીએ લોગ એ પ્લસ લોગ બી એ રીતે લખીશું અને ત્યારબાદ આપણે વેલ્યુ મૂકીશું લોગ પ્લસ આનું આપણે સાદું બાદી દઈએ મૂલ્ય ગણી લઈએ આખા પદના ગુણાકારમાં છે આ પદ લોગ 1.6 ની વેલ્યુ 2041 અને
આ ઘાતાંક હશે તે આગળ જશે એટલે કે માઇનસ પાંચ અને લોગ ટેન બેઝ ટેન ની વેલ્યુ શું આવશે વન तो हम कैलकुलेशन कर लीजिए माइनस 2.197 आ सेनी वैल्यू आई लॉग जी तो आनो एंटी लॉग हवे લઈ લઈએ આપણે એન્ટી લોગ ને કઈ રીતે લખાશે એન્ટી લોગ માઇનસ 2.197 જેને બીજી રીતે શું લખાય 10 રેઝ ટુ પાવર માઇનસ 1.97 तो आंसर जो आवशे K2 6.35 10^-3 अने इनटू 10^-3 सेकंड इनवर्स। હવે આપણે લખાણ સંબંધિત પ્રશ્નો વિશે વાત કરવાની છે જે પુસ્તકમાં આપેલ છે તો શરૂઆત કરીએ પહેલા એક્ઝામ્પલ એના પરથી માઇનસ આર ટુ માઇનસ આર વન પી ટુ માઇનસ પી વન તો આના પરથી સાંદ્રતા પહેલા કેટલી હતી 0.03 મોલ એટલે કે આર ઝીરો એટલી હતી અને આપણે ઉપર વેલ્યુ લખી લઈએ કે આર વન એટલે કે શરૂઆતમાં આપણે લઈએ છીએ તો શરૂઆતમાં કેટલી હતી 0.03 મોલ આર ટુ શું હતું એટલે કે ઘટી તે વેલ્યુ પછી જે વેલ્યુ આવી છે 0.02 મોલ સમય કેટલો લાગ્યો 25 મિનિટ એટલે કે ડેલ્ટા ટી આપણને આપેલ છે 25 મિનિટ એટલે કે આ ફેરફાર જ આપણને આપેલો છે આર ટુ કેટલા છે 0.02 માઇનસ 0.03 આર વન ઇઝ ઇક્વલ ટુ અને છેદમાં ટી ટુ માઇનસ ટી વન આપણને આપેલું છે 25 મિનિટ તો 0.02 માંથી 0.03 જાય તો માઇનસ 0.01 છેદમાં 25 તો આનો આન્સર શું આવશે એકના છેદમાં 25 4 વડે ગુણતા 4 આન્સર શું આવ્યો 4 raised to 10 raised to -4 વેગ છે મિનિટ માં છે એટલે કે મોલર પર મિનિટ યુનિટ આર હવે આપણે બીજા ઉદાહરણ વિશે વાત કરીએ
सॉरी बीजा प्रश्न विषे उदाहरण तो आपने गणी दीदा प्रक्रिया कई है तो अं प्रक्रिया में तत्वयोगमितीय गुणांक की बात करवानी है। तत्वयोगमितीय गुणांक आपेलो तो आ प्रक्रिया माटे सरेराश वेग शू के वेग लखीए तो चल से तो जेनो तत्वयोगमितीय गुणांक हो भागवामां आवे प्रक्रिया छे एटले माइनस आवशे અને તત્વયોગમિતીય ગુણાંક હોય તેને છેદમાં લખવાનો ટુ અને જે આપણે લખતા હતા તે સરેરાશ વેગ ડેલ એ બાય ડેલ ટી બરાબર સરેરાશ વેગ આપણને પૂછ્યો છે આર એફ એસ શું છે તો સાંદ્રતા શું થાય છે 0.5 માંથી 0.04 માં થાય છે અને 10 મિનિટ લાગે છે એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા A1 કેટલી હતી અહીં એ છે એટલે A1 વિશે વાત કરીશું 0.5 મોલ A2 કેટલા છે 0.4 મોલ અને 10 મિનિટ લાગે છે એટલે કે ડેલ્ટી આપણને આપેલો છે 10 મિનિટ આના પરથી વેગ સમીકરણમાં આપણે મૂકી દઈશું A2 माइनस A1 तो एक लग दे 0.4 माइनस 0.5 माइनस 0.1 ने छेद में डेल्टी आपने 10 मिनट अपना ने आपे तो माइनस माइनस प्लस अने 0.1 ने शू लगाई 1/10 એટલે કે આ તો છે તો 1 ના છેદ માં 2 ગુણ્યા 10 અને 0.1 એટલે 1/10 જ થયું એટલે કે 10 છેદ માં તો 5 વડે મલ્ટીપ્લાય કરીએ તો 1000 થઈ જશે તો આન્સર શું આવશે છેદમાં 1000 દેસો આ 5 × 10⁻³ મોલર પર આન્સર સરેરાશ વેગ હવે આપણે ત્રીજા ઉદાહરણ વિશે વાત કરીએ ત્રીજું પ્રશ્ન વિશે વાત કરીએ બીજા પ્રશ્નમાં પ્રક્રિયા આપેલ છે અને તેનો પ્રક્રિયા વેગ આપેલ છે પ્રક્રિયા વેગ શું છે r = વેગને આ રીતે પણ દર્શાવાય છે a^1 b^1 અને પ્રક્રિયા ક્રમ પૂછો છે એટલે કે m ની વેગ ઇઝી ક્વેશ્ચન પ્રક્રિયા ક્રમ શું છે પ્રક્રિયાના વેગને અનુલક્ષીને પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકનો સરવાળો એટલે શું પ્રક્રિયા ક્રમ તો શું આવશે 1/2 + 1 = 3/2 એટલે પ્રક્રિયાનો ક્રમ શું થયો 3/2 તો આ પ્રશ્ન પૂરો થઈ ગયો હવે ચોથા પ્રશ્ન વિશે વાત કરીએ પ્રક્રિયા આપેલ છે x માંથી y બને તો પ્રક્રિયાનો ક્રમ પણ આપેલ છે તે શું છે 2 x ની સાંદ્રતા 3 ગણી કરતા પ્રક્રિયાના વેગમાં શું ફેરફાર થશે ધારો કે પહેલા વેગ હતો r1 = આપણે r લઈ લઈએ
અને એના બરાબર શું છે x ની પ્રક્રિયાનો ક્રમ કેટલો છે 2 છે તો એટલે કે સાંદ્રતાના ઘાતાંક કેટલો હશે x નો પ્રક્રિયાની ઘાતાંક 2 હશે એટલે ઘાતાંકના સમાન હોય છે પ્રક્રિયા ક્રમ તો આ તો આપણો દેખ પહેલા પણ પ્રક્રિયકની સાંદ્રતા 3 ગણી વધારતા પ્રક્રિયકની સાંદ્રતા 3 ગણી વધારે તો નવી સાંદ્રતા શું થઈ નવી સાંદ્રતા આપણે લઈએ કે 3 ગણી કરવાની છે એટલે કે 3x તો નવો રેટ એના પછી શું આવશે r2 = k x ની જગ્યાએ શું મૂકી દેવાનું 3x નો સ્ક્વેર તો 3 નો વર્ગ કેટલો થશે 9 જે બહાર નીકળી જશે એટલે કે 9 ઇન્ટુ k x સ્ક્વેર આ શું છે આપણો r1 પ્રક્રિયા વેગ જે પહેલા હતો એટલે કે 9 r1 એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા 3 ગણી કરતા રેટમાં શું ફેરફાર આવશે 9 ગણો પ્રક્રિયાનો વેગ વધી જશે જે આપણને પૂછે છે તો આ પ્રશ્ન અહીં સમાપ્ત થયો હવે પાંચમા પ્રશ્ન વિશે વાત કરીએ આપેલ છે વેગ અચળાંકનું મૂલ્ય આપ્યું છે પ્રક્રિયાનો ક્રમ આપેલ છે કે પ્રક્રિયકને 5 ગ્રામથી 3 ગ્રામ ઘટતા કેટલો સમય લાગશે તે આપણને પૂછેલ છે તો પહેલા શું આપેલ છે લખી લઈએ p = 1.50 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ અને પ્રક્રિયાનો ક્રમ આપેલ છે 1 તો આના પરથી આપણે પ્રક્રિયક ને 5 ગ્રામ થી 3 ગ્રામ ઘટાડતા અહીં આપણે સાંદ્રતા આપેલ નથી અહીં આપણે શું આપેલું છે વજન એટલે વજન આપેલ છે તો હવે આપણે ખબર છે સાંદ્રતા એટલે શું મોલના છેદમાં આપેલું કદ મોલના છેદમાં કદ એટલે કે મોલ બાય લીટર એકમ પરથી આપણે લખીએ તો લીટર એ કદ છે એટલે મોલના છેદમાં કદ તો મોલ ઇઝ ઇક્વલ ટુ શું થાય આપેલું વજન गिवन वेट आपेलू वजन छेद में आणविक दर इनटू इतना छेद में कर तो आना पर क्या आपने शू कही सके सांद्रता आपेला वजन ना लेके आने आपने डब्ल्यू धारी दे ना समप्रमाण में लेके वेट ना जो वेट आपेलू है तेना समप्रमाण में हमें प्रक्रिया ना क्रम कहो छे એક છે તો તેનું સંકલિત વેગ સમીકરણ કયું છે તેનું સંકલિત વેગ સમીકરણ આપણે તાળ્યું હતું તે 2.303 ટી લોગ પ્રક્રિયકની સાંદ્રતા 0 સમયે અને ટી સમયે સાંદ્રતા આર કે આરટી પણ આપણે લખી શકીએ તો સાંદ્રતા કોના સમપ્રમાણમાં છે વેગના સમપ્રમાણમાં તો આપણે આ સાંદ્રતાની જગ્યાએ આપણે વેટ પણ આપેલું જે વજન છે તે પણ લખી શકીએ હવે અહીં t ને આપણે સૂત્ર કરતા બનાવીએ સમય આપણે શોધવાનો છે t b03 અને આ k છેદમાં આવી જશે k log 0 સમય પર વેટ અને t સમય પર વેટ બરાબર તો પહેલા કેટલું હતું 0 સમય પર 5 ગ્રામ એટલે W0 શું થાય 5 ગ્રામ અને WT 3 તો વેલ્યુ મૂકી દઈએ તો આપણને સમય મળી જશે T = 1.50 × 10⁻³ અને લો 5/3 W0 5 ગ્રામ અને WT 3 ગ્રામ તો આનું કેલ્ક્યુલેશન આપણે કરી લઈશું તો આપણને આન્સર મળી જશે લો
आंसर शू आयो 444.47 अने आ तो कैंसल आउट थई गया ग्राम ग्राम आनो एकम हतो आनो के नो एकम शू हतो सेकंड इनवर्स जे ऊपर जाय तो शू थई जशे सेकंड एटले के आ शू आयो समय आपणो सेकंड नी अंदर 444 सेकंड आपणे समय मळी गयो आ प्रश्न अहीं समाप्त थयो हवे आगळना प्रश्ननी वात करो छठो प्रश्न समय आपने आपेल टी हाफ इज इक्वल टू 60 मिनिट प्रथम क्रम प्रक्रिया माटे आपने जोयुं हतुं के અહીં પ્રથમ ક્રમ આપેલ છે એટલે કે n is equal to 1 પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k નું સૂત્ર શું હતું અર્ધા આયુષ્ય સમયની સંદર્ભમાં 0.693 upon t half તો અહીં ખાલી આની વેલ્યુ મૂકવાની છે આપણને આન્સર મળી જશે સારી આ મિનિટમાં તો ને સેકન્ડ માં કહીએ તો આ મિનિટ માં છે સેકન્ડ કરવું હોય તો 60 વડે અહીં ગુણી નાખવાનું છે તો આપણને આ સેકન્ડ માં થઈ જશે સેકન્ડ માં તો આપણો આન્સર થયો સેકન્ડ ની અંદર કેલ્ક્યુલેશન કરી प्रश्न सातमा उदाहरण से बात कर ઉપરની લાઈટ પાડે ને બગા સાતમો ઉદાહરણ વિશે વાત વચ્ચે વચ્ચે વાળી હા સાતમા ઉદાહરણની વાત કરી સોરી સાતમો પ્રશ્ન શું છે કે ની તાપમાન પર અસર તો આ સિમ્પલ ક્વેશ્ચન છે જે આરણીય સમીકરણ પરથી આપણે કર્યું હતું આરણીય સમીકરણ શું હતું કે ઇઝ ઇક્વલ ટુ એ ઈ રેઝ ટુ પાવર માઇનસ ઈએ બાય આરટી તો આપણને શું પૂછ્યું છે તાપમાનની અસર શું છે વેગ અચળાંક પર વેગ અચળાંક કે અહીં છે અને ટેમ્પરેચર અહીં છે તો આના પરથી શું કહી શકાય કે ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ પાવર માઇનસ 1/t તો હવે આને છેદમાં લઈ જઈએ એટલે કે કે ચાલે છે ઈ રેઝ ટુ 1/t તો હવે ધારો કે આપણે t ની વેલ્યુ વધારી t ની વેલ્યુ વધારતા 1/t ની વેલ્યુ ઘટશે t ની વેલ્યુ વધે તો 1/t ની વેલ્યુ ઘટશે તો આખા ટર્મ જે છે એની વેલ્યુ ઘટશે ઘટશે તો એના પરથી આ છેદમાં છે આખું ટર્મ તો એના પરથી શું કહી શકાય એટલે કે 1/3 હોય તો આનો આન્સર શું આવે 0.3 1/2 હોય તો 0.5 અને અને 1/1 હોય તો 0.1 એટલે કે જેમ જેમ છેદમાં વેલ્યુ ઘટે અહીં ઘટે છે એટલે ઓવરઓલ જે વેલ્યુ હોય છે તે વધશે એટલે કે વેગ અચળાંકનું મૂલ્ય વધશે એમ કહી શકાય એટલે કે ટેમ્પરેચર વધારતા તેનું મૂલ્ય શું થશે વધશે એટલે વેગ અચળાંક એ
टेम्परेचर ना समप्रमाण में छे तेम कही शकाय। हवे आपणे आठमा प्रश्न विषे वात करीए। प्रश्न शू है, रासायणिक प्रक्रिया वेग निरपेक्ष तापमान 298 केल्विन छे, माथी 10 केल्विन वधारता प्रक्रिया वेग बमणो थाय छे, तो तेनी सक्रियकरण ऊर्जा एटले के एक्टिवेशन एनर्जी शू छे? तो ते आपणे एक्टिवेशन एनर्जी अने वेग अचळ सूत्र तार्युं हतुं तेना परथी आपणे गणी शकीए छीए। समीकरण शू हतुं? लॉग K2 / K1 इज इक्वल टू सक्रियकरण ऊर्जा छेद में 2.303 वायु अचळांक इनटू माइनस 1/T1 माइनस 1/T2। हवे अपना ने शू वेल्यू आपे छे? तापमान आलेलू छे T1 અને પ્રક્રિયાનો વેગ, ધારો કે આપણે R1 ઇઝ ઇક્વલ ટુ R લઈએ, R છે રેટ અને 10 કેલ્વિન વધારે એટલે કે 298 કેલ્વિનમાં 10 વધારે તો 308 કેલ્વિન, તે તાપમાને રેટ R2 છે, તે આના કરતાં શું થાય છે? બમણો થાય છે, કેવું કીધું છે? એટલે કે 2R કહી શકાય। હવે પ્રક્રિયાનો જે વેગ હોય છે તે કોના સમપ્રમાણમાં હોય છે? વેગ અચળાંકમાં। તો એના પરથી R2 / R1 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? K2 / K1 લખી શકાય। હવે આના પર R2 કેટલા છે? 2R અને R1 R2 ઇઝ ઇક્વલ ટુ K2 / K1। તો આના પરથી K2 / K1 ની વેલ્યુ શું આવી? R કેન્સલ થઈ જશે એટલે 2। આ વેલ્યુને આપણે આ સમીકરણમાં અહીં K2 / K1માં મૂકી દઈશું તો આપણે આનો આન્સર મળી જશે। સક્રિયકરણ ઊર્જા આપણે શોધવાની છે। લોગ K2 / K1ની વેલ્યુ શું આવી? સક્રિયકરણ ઊર્જા જે શોધવાની છે આપણે 2.303, વાયુ અચળાંકને આપણે જૂલમાં લઈએ તો તે 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન। હવે આનું સાદું ઉપાય લે તો T2 - T1 છેદમાં T1 ઇન્ટુ T2। હવે આપણે સક્રિયકરણ ઊર્જાને સૂત્ર કરતા બનાવીને આ સમીકરણ લખ્યું, કારણ કે આપણે સક્રિયકરણ ઊર્જા ફાઇન્ડ કરવાની છે। તો લોગ Q ની વેલ્યુ શું આવશે? 0.3010 ઇન્ટુ મલ્ટિપ્લિકેશનમાં 2.303 અને 8.314। આ પદ આખું છેદમાં જતું રહેશે અને આ પદ T2 - T1 છેદમાં જશે અહીં અને અને T1 ઇન્ટુ T2 મલ્ટિપ્લિકેશન એટલે T1 ઇન્ટુ T2 છેદમાં T2 - T1। તો T1 ને T2 ની વેલ્યુ મૂકી દઈએ, T1 ની વેલ્યુ શું હતી? 298 કેલ્વિન, T2 ની વેલ્યુ 308 કેલ્વિન, 10 કેલ્વિન વધારી છે તો ફેરફાર શું થશે? 10 કેલ્વિનનો થશે, 10 કેલ્વિનનો આપણે વધારો કરીએ છીએ, T2 - T1 10 કેલ્વિન। તો આનું કેલ્ક્યુલેશન કરી લઈશું તો આપણને આન્સર મળી જશે।
आंसर्स वर 5 2 8 9 7.7 जूल पर मोल एक टन। तो हवे आने हजार वड़े भागी है तो आपने किलो जूल में वैल्यू मिली जैसे इले के 5.52.89 किलो जूल पर मोल हजार वड़े भागी तो 3 पॉइंट घटी जैसे इले के ई पॉइंट आई जैसे तो आपने सक्रियकरण ऊर्जा मिली 52.89 किलो जूल पर मोल। हवे छेल्ला क्वेश्चन विषे बात करें हाइड्रोजन आयोडाइड नू विघटन की प्रक्रिया आपने आपेल छे तेना माटे सक्रियकरण ऊर्जा आपेल छे अने अणुनो अंश शोधवानो कीधो छे के सक्रियकरण करता वधारे ऊर्जा धरावता अणुनो अंश केटलो छे। तो अणुओं अंश जेनी चर्चा आपने तापमानी असर जारे भण्या था प्रक्रियाना वेग पर त्यारे करी हती तो तेनो आंसर शुं हतो के अणुओं अंश जे होय छे ते e^(-ea/RT) ना जेटलो अनुरूप होय छे। तो आनी वेल्यू आपणने मळी जाय तो अणुओं अंश आपणने मळी जशे। तो एक्टिवेशन एनर्जी आपने आपेल छे सक्रियकरण ऊर्जा शू आपेल छे ते लखी लईए आपणे 209.5 किलो छे तेने जूल में फेरवीए तो 10^3 जूल पर मोल कारण के वायु अचळ आपणो जूल में छे एटले आपणे जूल में फेरवू जरूरी छे। R=8.314 जूल पर मोल इंटू केल्विन अने टेम्परेचर आपणने आपेल छे 581 केल्विन। तो आमा वेल्यू मूकी देशुं तो आपणने आंसर मळी जशे अणुओं अंशने आपणे x धारी लईए तो e^-, सक्रियकरण ऊर्जा 209.5 10^3 छेदमां आरटी वेल्यू 8.314 581 केल्विन। पुस्तकमां टेम्परेचर आपेल नथी परंतु टेम्परेचर वगर कैलक्युलेशन थशे ज नहीं। पूछाय तो आनी वेल्यू आपने पहला थी आपेल हशे आपने। अणुनो अंश जे आपने सक्रियकरण करता वधारे ऊर्जा हशे जे प्रक्रिया में भाग ले। तो आ साथ आ चेप्टर समाप्त थाय छे। हवेनो अभ्यास आपणे नेक्स्ट लेक्चर में करीशुं।